કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે એક વિશેષ વ્યક્તિ વિશે નિબંધ જોવાના છીએ. આ વ્યક્તિ એટલે કે સૌ કોઈ તેને ઓળખતા હોય તે વ્યક્તિને, જેમનું નામ છે સ્વામી વિવેકાનંદ, એક દેશભક્ત સંન્યાસી. બરાબર, વિશે નિબંધ આપણે જોવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આ નિબંધની શરૂઆત કરીએ. અને હા મિત્રો, આ નિબંધમાં તમે સ્વામી વિવેકાનંદ વિશે પણ ઘણું બધું જાણવાના છો. ચાલો ચાલુ કરીએ. પહેલું પ્રાસ્તાવિક એટલે કે પ્રસ્તાવના, છેલ્લું ઉપસંહાર. જન્મ અને શૈશવ. શૈશવનો અર્થ શું થાય? શૈશવ એટલે જ મિત્રો બાળપણ. શું? શૈશવ એટલે બાળપણ, યાદ રાખજો. શૈશવ એટલે બાળપણ. એમના પછી સારા જીવન, એમના પછી ગુરુની પ્રાપ્તિ. હવે પાંચમો અને છઠ્ઠો પેરેગ્રાફ, દેશ વિદેશ પ્રવાસ, વિદેશનો પ્રવાસ. સાતમો પેરેગ્રાફ, દીન દુઃખીઓ પ્રત્યે અનુકંપા. આ આપણા નિબંધના મુદ્દા છે. પહેલાં આપણે સૌ પ્રથમ એક સુવિચાર અથવા તો એક શાયરી અથવા તો એવી કંઈક વસ્તુથી શરૂઆત કરીએ તો આપણો નિબંધ ઉચ્ચકોટીનો કહેવાય. અહીંયા સ્વામી વિવેકાનંદનું જ લખેલી એક વસ્તુ છે, ચાલો જોઈ. તો કે દરિદ્ર નારાયણની ઉપેક્ષા રાષ્ટ્રીય મહાપાપ છે, એ જ આપણા પતનનું કારણ છે. પ્રભુ આ પીડિતોમાં જ બિરાજે છે. ઈશ્વરને બદલે એમની પૂજા કરવી એ જ આપણો રાષ્ટ્ર ધર્મ છે. શું કહે છે? કોણ કહે છે? તો કે આ સ્વામી વિવેકાનંદ કહે છે. ચાલો હવે નિબંધની શરૂઆત કરીએ. દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા સ્વામી વિવેકાનંદ ભારતના એક દેશભક્ત સંન્યાસી હતા. એક સંન્યાસી હતા, પરંતુ કેવા સંન્યાસી? તો કે દેશભક્ત સંન્યાસી હતા. ઇન્ડિયાને એટલે કે ભારતને પ્રેમ કરનારા સંન્યાસી હતા. એમણે પોતાની પ્રતિભા અને ભારતીય સંસ્કૃતિના ઊંડા અધ્યયનના પ્રભાવ વડે પશ્ચાત્ય દેશોમાં ભારતનું નામ રોશન કર્યું હતું. 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં જન્મેલા સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. મૂળ નામ કયું? નરેન્દ્રનાથ દત્ત. જીકેમાં પણ કામ આવે હો, યાદ રાખવાનું. નરેન્દ્રનાથ દત્ત હતું. એમના પિતા વિશ્વનાથ દત્ત, એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા. જ્યારે માતા ભુવનેશ્વરી દેવી, માતાનું નામ ભુવનેશ્વરી દેવી, એ સનાતન ધર્મના, કેના? તો કે સનાતન ધર્મના સંસ્કારોથી પ્રભાવિત હતા. જ્યારે બાળક નરેન્દ્રનાથ, શું નામ? નરેન્દ્રનાથ પર માતાનો વિશેષ પ્રભાવ પડ્યો. કેનો? તો કે એની માતાનો એના પર વિશેષ પ્રભાવ પડ્યો. કિશોરાવસ્થામાં નરેન્દ્રનાથને સંગીત અને વ્યાયામ પ્રત્યે વિશેષ રુચિ હતી. વ્યાયામ એટલે કસરત, યોગા, આ તમામ વસ્તુ વ્યાયામમાં આવે. તો કે સંગીત અને વ્યાયામ પ્રત્યે એને રુચિ હતી, શોખ હતો. આથી જ એમના વ્યક્તિત્વમાં સુદૃઢ શરીર અને મધુર કંઠનો અદ્ભુત સમન્વય થયેલો છે. સુદૃઢ શરીર છે, એક સારું શરીર છે, અને એમનો મધુર એટલે કે મીઠો કંઠ. કિશોરાવસ્થામાં તે રામ, સીતા અને શિવની ઉપાસના કરતા તેમજ વારંવાર ધ્યાન મગ્ન થઈ જતા. અને નરેન્દ્રનાથના લક્ષણો તેમની ઉંમરના બીજા બાળકો કરતા ભિન્ન હતા, એટલે કે અલગ હતા. એ શાળામાં ભણવા ગયા, ત્યાં વિદ્યાર્થીઓના નેતા બની ગયા હતા. શાળામાં ભણવા ગયા, ત્યાં વિદ્યાર્થીઓના નેતા બની ગયા હતા. સાધુ સંતોને મળીને તેમની સાથે ચર્ચા કરવામાં એમને અનહદ રસ પડતો હતો. કે ભાઈ, સાધુ સંતોને મળી અને એની સાથે ચર્ચા કરવામાં એને ખૂબ જ રસ પડતો હતો. એ હિંમતવાન હતા અને ડરને તો જાણે ઓળખતા જ નહોતા. કોને? તો કે ડરને. તેમણે સાહિત્ય, ઇતિહાસ અને દર્શન શાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને તર્કશક્તિમાં ભારે નિપુણતા મેળવી. કેમાં? તો કે તર્કશક્તિની અંદર ભારે નિપુણતા તેમણે મેળવી. શિક્ષણ પૂરું કર્યા પછી નરેન્દ્રનાથ બ્રહ્મો સમાજમાં જોડાયા.
જેને કોઈ સંત મહાત્મા કે ઉપદેશક મળે તેને નરેન્દ્રનાથ એક જ પ્રશ્ન પૂછતા. કોઈ સંત મહાત્મા મળે તો એક જ પ્રશ્ન પૂછે કે શું તમે ઈશ્વરને જોયા છે, શું તમે ઈશ્વરને જોયા છે. એક દિવસ રામકૃષ્ણ પરમહંસ સાથે તેનો ભેટો થઈ ગયો. શું? તો કે એનો ભેટો થઈ ગયો ત્યારે એમને બધા જ પ્રશ્નો અંત આવી ગયા. ત્યારે તેમને બધા જ પ્રશ્નોનો અંત આવી ગયો, બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું. ઈસવીસન 1881માં સંન્યાસ લઈને તેને રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની ગયા અને તેમણે સ્વામી વિવેકાનંદ ધારણ કર્યું. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની ગયા અને સ્વામી વિવેકાનંદનું નામ તેઓએ ધારણ કર્યું. ઈસવીસન 1884માં તેમના પિતાનું અવસાન થતાં તેમણે પોતાના કુટુંબની ચિંતા થવા લાગી અને ગુરુની કૃપાથી તેમની એ ચિંતા છે તે દૂર થઈ. પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસનું અવસાન થયું ત્યારે સ્વામી વિવેકાનંદને સંસારની અસારતાનો બોધ થયો અને ગુરુની સ્મૃતિમાં એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તો કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. એ સમયે પશ્ચાત સંસ્કૃતિના પ્રભાવમાં આવી ગયેલા લોકોને વિવેકાનંદજીની ભારતીય સંસ્કૃતિ વિશેની વાતોમાં બહુ રસ પડતો નહીં. તેથી સ્વામી વિવેકાનંદ ખીન થતા ઈસવીસન 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ સંમેલન યોજાયું હતું. ક્યાં? તો કે અમેરિકાના શિકાગોની અંદર વિશ્વ ધર્મ સંમેલન યોજાયું હતું. સ્વામી વિવેકાનંદ મહા મહેનતે શિકાગો પહોંચ્યા, બહુ મહેનત કરી અને તે શિકાગો પહોંચ્યા. ત્યાં એક મહિલાની જહેમતથી તેમને ધર્મસભામાં બોલાવવા માટે થોડી મિનિટો ફાળવવામાં આવી. એક મહિલાની મદદથી એમને મિત્રો ધર્મસભામાં બોલવા માટે થોડીક મિનિટો આપવામાં આવી. વક્તવ્યની શરૂઆતમાં તેમણે સંબોધન કર્યું. કેવું સંબોધન કર્યું? તો કે મારા વહાલા ભાઈઓ અને બહેનો. આવું આત્મીયતા ભર્યું સંબોધન અમેરિકાના શ્રોતાઓએ જીવનની અંદર પહેલી વાર મિત્રો સાંભળ્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આખા જ ઓડિયન્સમાં જેટલા દર્શકો હતા તેમાં તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો. આયોજકોએ તેમને ફાળવેલી સમય જોત જોતામાં પસાર થઈ ગયો. આયોજકોએ જે જે સમય ફાળવ્યો હતો તે જોત જોતામાં પસાર થઈ ગયો. પછી પણ કલાકો સુધી સ્વામીજી બોલતા રહ્યા. એમની જાદુઈ વાણીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ અને સાંભળતા રહ્યા અને અમેરિકામાં 2.5 વર્ષ સુધી રોકાય અને સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની સમન્વયવાદી વિચારસરણી વિશે અનેક વ્યાખ્યાનો આપ્યા અને અમેરિકાના લોકો તેમનાથી ભારે પ્રભાવિત થયા. કોણ? તો કે અમેરિકાના લોકો. તે ભારતમાં પાછા ફર્યા ત્યારે દેશની જનતાને તેમનો સાચો પરિચય અખબારોના માધ્યમથી મળી ચૂક્યો હતો. એમનો સાચો પરિચય તો એ અખબારો એટલે કે સમાચારપત્રોના માધ્યમથી મળી ચૂક્યો હતો. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સર્વોપરિતા સિદ્ધ કરીને સ્વદેશ પરત આવેલા સ્વામી વિવેકાનંદ દેશની જનતાએ એટલે કે આપણા દેશના લોકોએ દેશની જનતાએ અભૂતપૂર્વ તેમનું સ્વાગત કર્યું. સ્વામી વિવેકાનંદે ભારત ભ્રમણ કર્યું હતું અને ઇંગ્લેન્ડની મુલાકાત લઈને ત્યાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો હતો. એમણે કરેલું ચિંતન 8 ભાગોમાં, કેટલા? તો કે 8 ભાગોમાં પ્રકાશિત થયું છે. તેઓ હંમેશા કહેતા કે દેશને ધર્મની નહીં રોટીની જરૂર છે, ધર્મની નહીં પરંતુ રોટીની જરૂર છે. દરિદ્રજનોમાં ઈશ્વર નિવાસ કરે છે. દીનજનોની સેવા એ સૌથી મોટી પ્રભુ સેવા છે, એટલે કે ગરીબોની સેવા એ સૌથી મોટી પ્રભુ સેવા
છે. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1908 માં બેલુર મઠમાં પોતાની જીવન લીલા સંકેલી લીધી અને એકનાથજી રાનડે એ કન્યાકુમારીના સાગર તટે વિવેકાનંદ શિલા સ્મારકનું નિર્માણ કરી અને તેમાં એમની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી છે અને તેનું દર્શન કરવાથી એવું લાગે છે કે જાણે સમગ્ર દેશ સ્વામીજીના ચરણોમાં નતમસ્તક છે અને સ્વામીજી દેશવાસીઓને સંબોધી રહ્યા છે. ઉત્તિષ્ટ જાગ્રત પ્રાય પ્રાપ્ય વરાંદી બોધત, અર્થાત એટલે કે એનો અર્થ શું થાય તો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કોને કીધું? સ્વામી વિવેકાનંદ. આના પછી જનસેવા એ જ પ્રભુ સેવા વિશે આપણે નિબંધ જોવાના છીએ. આની સાથે સાથે સરસ મજાનો આપનો આ નિબંધ પૂરો થાય છે. આશા રાખું છું આપ સૌને ખૂબ મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બાય. જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ.